નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. હું છું મૌલિક પંચાલ. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ છેલ્લું પેપર છે ગુજકેટ મોક ટેસ્ટ સિરીઝનું. આપણે ટોટલ 6 પેપર લઈ લીધા છે, સોરી આજનું આ છઠ્ઠું પેપર છે. 5 પેપર આપણે પૂરા કરી દીધા છે. છઠ્ઠું પેપર બહુ અગત્યનું છે અને મને આજે કોમેન્ટમાં તમે જણાવજો કે તમે જે 6 એક્ઝામ જે આપીને એ 6 એક્ઝામમાં તમારું શું ઇન્ક્રીઝમેન્ટ થયું, તમને મજા આવી કે મજા ના આવી, પેપર ના ગમ્યું, પેપર ગમ્યું, એક્સ વાય ઝેડ જે બી કંઈ તમારે કહેવું હોય બધું જ તમે આજે મને કોમેન્ટમાં જણાવજો, જેથી મને થોડોક વધારે ખ્યાલ આવે કે ના ભાઈ છોકરાઓને મજા આવી છે અમે જે આજે ગુજકેટ મોક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી હતી એમાં. બરાબર છે, તો ચાલો કંઈ વાંધો નહીં, આજે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ આપણે પેપર નંબર 6નું, બાયોલોજીનું. પહેલો MCQ, કયા સજીવમાં વ્યક્તિગત દેહમાં કોષરસનું વિભાજન આયામકશે થાય? આયામકશે પૂછ્યું છે તો શું આવે? અમીબા, પેરામિસિયમ, વોર્ટિસેલા અને પ્લેનેરિયા. શું આવશે? જવાબ આવશે વોર્ટિસેલા. વોર્ટિસેલા અને યુગલીના આ બંનેમાં કોષરસનું વિભાજન આયામ અક્ષે થતું જોવા મળે છે. બરાબર, એટલે થોડુંક ધ્યાનમાં રાખજો. બીજો MCQ, જોડકા જોડો. ઓપ્શન એ, યુગ્મનદનો વિકાસ શેમાં થાય? તો કે ભ્રૂણમાં. બીજાશય ફળમાં પરિણમે. અંડકનો વિકાસ બીજમાં થાય અને બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી નવી વનસ્પતિઓ સર્જે છે. બરાબર, એટલે જવાબ શું થાય? જવાબ આપણો એમાં ઝેડ આવે છે. તો બસ, તો આપણો જવાબ એ, બાકી એકીમાં ક્યાંય ઝેડ આપેલું નથી. બરાબર, એટલે જવાબ આપણો એ થશે. ચલો ત્રીજો MCQ, કોષોના સમૂહનું રૂપાંતરણ થઈ કઈ ક્રિયાથી અંગો બને? આ કોષોનો સમૂહ, અને આ કોષોના સમૂહનું શું થાય? તો આપણાને પેશી, એમાંથી અંગ, એમાંથી અંગતંત્ર અને એમાંથી આખો સજીવ દેહ. આપણાને પૂછ્યું કે અંગો બને, અંગો અહીંયા આગળ બને તો શું થાય છે? કોષોનું વિભાજન થાય છે કે કોષોનું વિભેદન થાય છે? સીધી કેન્સલ, કોષ વિસ્તરણ નહીં આવે, કોષ વૃદ્ધિ નહીં આવે. શું જવાબ આવે? કોષ વિભેદન થાય, કોષ વિભાજન થાય. કોષ વિભાજન થયું ત્યારે તો આ કોષોનો સમૂહ સર્જાયો, એટલે એ પણ કેન્સલ. વધ્યું શું? માત્ર કોષોનું વિભેદન. તો જવાબ આવે આપણો બોમ્બે. એક મિનિટ, જવાબ આવે આપણો બોમ્બે. બરાબર, ચોથો MCQ, બહુ મસ્ત MCQ છે. પવન દ્વારા પરાગણન કરી વનસ્પતિમાં પુષ્પની લાક્ષણિકતા કઈ? પવન દ્વારા પરાગણન થાય એ વનસ્પતિની લાક્ષણિકતાઓ પૂછે છે. તો આપણને ખ્યાલ છે કે વનસ્પતિની લાક્ષણિકતાઓ શું છે? તો કે ભાઈ, પહેલાં તો એના પુષ્પો નાના હોય અને કશું જ ના ધરાવતા હોય, એટલે કે મધુરસ ના હોય, સુગંધ બી ના હોય, રંગબળ ના હોય. બરાબર, તો ચેક કરો ઓપ્શનમાં શું આપ્યું છે. ઓપ્શન એ, પુષ્પ મોટા મીઠી સુગંધવાળા, ના મોટા ના હોય. પુષ્પ નાના સુગંધવિહીન અને રંગીન ના હોય. પછી સી, પુષ્પ નાના સુગંધવિહીન અને રંગવિહીન. યસ, એક્ઝેક્ટલી, જુઓ કશું જ નથી આપ્યું. પુષ્પ નાના છે, સુગંધવિહીન પણ છે અને રંગવિહીન પણ છે. બરાબર, એટલે સી જવાબ આવશે, દિલ્હી બી નહીં આવે. બરાબર છે, પાંચમું MCQ, સૌથી વધુ પ્રતિકારકતા જૈવિક પદાર્થો પૈકી એક? સ્પોરોપોલોનિન, કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે, એસિડના બેઝ સામે ટક્કર ઝીલી શકે છે. બરાબર, પરાગરજનું રક્ષણ કરી શકે છે. પરાગરજનું સૌથી બાહ્ય આવરણ આ છે, હા, સ્પોરોપોલોનિન. અંત આવરણ છે એનું બનેલું, યાદ છે ને? પેક્ટિન પ્લસ સેલ્યુલોઝ, પેક્ટોસેલ્યુલોઝ કહેવાય છે એને. પેક્ટોસેલ્યુલોઝ આપણે પહેલા પેપરમાં પૂછેલું છે, આઈ થિંક સો, પહેલા કે બીજા પેપરમાં, થોડુંક ધ્યાનમાં રાખજો. પછી છઠ્ઠો MCQ, જુદા જ પ્રકારનું શોધી કાઢો. કયું આવે? પ્રદેહ, ભ્રૂણપુટ, બીજાંડ છિદ્ર કે પરાગરજ? પરાગરજ આવે, કારણ કે આ ત્રણે વસ્તુ તો અંડકની આજુબાજુની વસ્તુ છે, અંડકમાં રહેલી વસ્તુ છે, પ્રદેહ, ભ્રૂણપુટ અને બીજાંડ છિદ્ર. એટલે જવાબ આવશે માત્ર પરાગરજ, જુદું છે એટલા માટે. બરાબર, ચલો સાતમું, શેના જોડાણને બેવડું ફલન આપણે કહીએ છીએ? તો કે મને ખ્યાલ છે કે એક નરજન્યુની સાથે અંડકોષ જોડાય, બીજા નરજન્યુની સાથે દ્વિતીય કોષ કેન્દ્ર જોડાય, જેને હું આપણે કહીશું બેવડું ફલન. તો શું ઓપ્શન એમાં બે અંડકોષો? ના. ઓપ્શન બી, બે અંડકોષો અને ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે પરાગ કેન્દ્રનું જોડાણ? ના. ઓપ્શન સી, ઓપ્શન સીમાં આપણાને આપ્યું છે એક નરજન્યુ સાથે અંડકોષ અને બીજા સાથે સહાયક કોષ વચ્ચેનું જોડાણ, સહાયક કોષ ના આવે એટલે સી પણ ના આવે. અને દિલ્હી, એક નરજન્યુ સાથે અંડકોષ અને બીજા નરજન્યુ સાથે દ્વિતીય કોષ કેન્દ્રનું જોડાણ. યસ, એક્ઝેક્ટલી, આપણો જવાબ આવે દિલ્હી. એક નરજન્યુ સાથે અંડકોષ, બીજા નરજન્યુ સાથે દ્વિતીય કોષ કેન્દ્ર. બરાબર, ચાલો આઠમું, પુખ્ત ગ્રાફિયન પુટિકાઓ સામાન્ય રીતે તંદુરસ્ત માદા સ્ત્રીના અન્નપિંડમાં આ દિવસે હોય. ક્યારે હોય પુખ્ત ગ્રાફિયન પુટિકા? તો કે 11-17 દિવસો દરમિયાન. બરાબર, 14મા દિવસે અંડકોષ 5 તબક્કો થાય છે, આપણને ખ્યાલ છે. તો અંડકોષ 5 તબક્કો થાય એટલે કે 13મા દિવસે પુખ્ત ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થઈ ગયું હોય, અને 14મા દિવસે એમાંથી અંડકોષ 5 તબક્કો થાય એટલે કે મુક્ત થાય છે દ્વિતીય પૂર્વ અંડકોષ. બરાબર, એટલે જવાબ શું આવે? જવાબ આવશે બોમ્બે. નવમો MCQ, દરેક અંડપિંડ વારાફરતી ખાલી જગ્યા દિવસે અંડ સર્જન કરે તો? 28 દિવસે. 28 દિવસનું એક ઋતુચક્ર હોય, આપણને ખ્યાલ છે. તો જવાબ આવે 28. દસમું, તે અપરિપક્વ શુક્રકોષોને હંગામી સંગ્રહ સ્થાન પૂરું પાડે છે. શુક્રકોષોને હંગામી સંગ્રહ સ્થાન કોણ પૂરું પાડે? તો કે અધિવૃષણ નલિકા. બરાબર, થોડોક સ્પીડમાં જઈ રહ્યો છું આજે,
બરોબર, સિમ્પલ સિમ્પલ છે એમસીક્યુ, પણ થોડાક ટ્વિસ્ટેડ હવે આવશે, થોડાક ધીમે ધીમે સ્ટાર્ટ થશે. 11મો, પ્રજનનની તકનીકો દ્વારા અંડકોષમાં શુક્રકોષોને સીધો ઇન્જેક્ટ કરવાની પદ્ધતિને શું કહેવાય? ICSI, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, યાદ છે? શુક્રકોષોને સીધા જ અંડકોષોના કોષરસમાં દાખલ કરવામાં આવતા હતા. ICSI પદ્ધતિ છે. 12મો MCQ, તે તૃતીય ક્રમના IUDS છે. કયા આવે તૃતીય ક્રમના? તો કે અંતઃસ્ત્રાવી IUDS, જેમાં બે પ્રકારના હતા. એક LNG-20 આવતું હતું અને બીજું આવતું હતું પ્રોજેસ્ટેરેટ. બીજું આવતું હતું પ્રોજેસ્ટેરેટ. આ બંને અંતઃસ્ત્રાવી IUDS છે તૃતીય ક્રમના, બરાબર? એટલે જવાબ આવે સી. પછી દિલ્હી બી નહીં આવે અને બી પણ નહીં આવે. કોપર IUDSમાં યાદ રાખજો, કોપરમાં કયા કયા આવતા હતા? તો કે મલ્ટીલોડ 375, કોપર ટી અને કોપર 7, આ ત્રણ વસ્તુ આવતી હતી, બરાબર? આ મલ્ટીલોડ 375 વાળું, એટલે કે કોપર IUDS વાળું, આઈ થિંક સો નીટ 2019 પ્રશ્ન પૂછાઈ ગયો છે. અને આ અંતસ્ત્રાવીમાં LNG-20 વાળો પણ આઈ થિંક સો 2018 કે 2019 પૂછાઈ ગયો છે, બરાબર? એટલે થોડુંક ધ્યાન રાખજો, અગત્યના પ્રશ્નો છે આ બધા. 13મો MCQ, વિધાન એ, ઝિફ્ટ અને IVF, IVFમાં જો કૌંસમાં લખ્યું ઇન વિટ્રો, મેં કીધું હતું વિટ્રો હોય તો શરીરની બહાર ફલન થાય, અને વિવો ફોન ક્યાં મૂકીએ? વિવો ફોન ખીચ્ચામાં, તો શરીરની અંદર. એવી રીતે મેં યાદ રખાવડાવવાની ટ્રીક આપેલી હતી, જો યાદ હોય તો મારું વન શોટ રિવિઝન જોયું હોય એમાં છે આ ટ્રીક, બરાબર? મારી બીજી ચેનલ જે સાર્થક બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ નીટવાળી છે ને એમાં મૂકેલી છે, ચેક કરી શકો છો. એટલે કે ઝિફ્ટ અને IVFમાં ફલન માદા શરીરની બહાર થાય, હા વિધાન સાચું છે. અને કારણ આર, ગિફ્ટ પદ્ધતિમાં ફલન પ્રયોગશાળામાં કરાય છે. ના ભાઈ, પ્રયોગશાળામાં ના કરવામાં આવે, માદા શરીરની અંદરની બાજુએ કરવામાં આવે, બરાબર? ગિફ્ટમાં ફલન શરીરની અંદરની બાજુએ થાય, એ ઇન વિવોમાં આવે, ઇન વિટ્રોમાં ના આવે, બરાબર? એટલે એ સાચું થાય ને આર ખોટું થાય, તો જવાબ આવશે આપણો સી, એ સાચું છે અને આર ખોટું છે. 14મો MCQ, મસ્ત પ્રશ્ન છે. ઓ રુધિર જૂથ ધરાવતા વ્યક્તિના માતા અને પિતાનું રુધિર જૂથ ક્રમશઃ એ અને બી છે. જુઓ, માતાનું આપણાને આપ્યું છે એ, પિતાનું આપણાને આપ્યું છે બી રુધિર જૂથ, અને બાળકનું આપણાને આપ્યું છે ઓ. તો ઓ ક્યારે બને? તો કે માતામાં જ્યારે કેપિટલ IA સ્મોલ આઈ હોય અને પિતામાં કેપિટલ IB સ્મોલ આઈ હોય, ત્યારે આ સ્મોલ આઈ આ બંને ભેગા થઈને ઓ રુધિર જૂથ બને, બરાબર? એટલે કે ટૂંકમાં માતા અને પિતા બંનેનું વિષમયુગ્મી કહેવાય, અને આ વિષમયુગ્મી પ્રકાર કહેવાય. સમયુગ્મી નહીં, સમયુગ્મી તો કેપિટલ IA કેપિટલ IA થાય અને કેપિટલ IB કેપિટલ IB થાય, બરાબર? એટલે ચેક કરીએ આપણે ઓપ્શનમાં આપણાને શું આપ્યું છે. ઓપ્શન એ, માતા એ રુધિર જૂથ માટે સમયુગ્મી, સમયુગ્મી કીધું એટલે કેપિટલ IA કેપિટલ IA થયું, અને બી માટે વિષમયુગ્મી, વિષમયુગ્મી કીધું એટલે કેપિટલ IB સ્મોલ આઈ થાય, એટલે એ ઓપ્શન નહીં આવે, કેન્સલ કરો એ ને. બી, માતા એ રુધિર જૂથ માટે વિષમયુગ્મી, વિષમયુગ્મી કીધું એટલે કેપિટલ IA સ્મોલ આઈ, અને બી માટે સમયુગ્મી પિતા, તો પિતા સમયુગ્મી તો કેપિટલ IB કેપિટલ IB થાય, એટલે બી પણ નહીં આવે. બી કેન્સલ, એ કેન્સલ. સી, માતા અને પિતા એ અને બી રુધિર જૂથ માટે ક્રમશઃ વિષમયુગ્મી. યસ, એક્ઝેક્ટલી. જો વિષમયુગ્મી હોય તો કેપિટલ IA સ્મોલ IA કેપિટલ IB સ્મોલ IA, આ વિષમયુગ્મી સ્થિતિ કહેવાય, બરાબર? એટલે રાઇટ આન્સર આપણો આવશે સી, ચેન્નઈ વિષમયુગ્મી હોય, અને ઓપ્શન નંબર દિલ્હીમાં સમયુગ્મી ના આવે, બરાબર? સમયુગ્મી તો કેપિટલ IA કેપિટલ IA કેપિટલ IB કેપિટલ IB એ રહ્યો આવશે, બરાબર? એટલે થોડુંક ધ્યાનમાં રાખજો. 15મો MCQ, જો એક રંગ અંધ માનવી સમયુગ્મી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે, પિતા આપ્યા છે એટલે મીન્સ કે પુરુષ આપ્યો છે રંગંધ, પુરુષ આપ્યો તો રંગંધ, એટલે એનામાં એક્સ સી વાય લખી નાખું હું, અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી, સ્ત્રી સામાન્ય એટલે એક્સ એક્સ કરો સંકરણ, ખબર પડી જશે હાલ જ, એક્સ 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 સી વાય, એક્સ સી એક્સ એક્સ સી એક્સ એક્સ વાય એક્સ ને વાય, તો શું લખ્યું છે? રંગંધ હોવા બાબતે તેના પુત્રમાં શક્યતા કેટલી, એવું પૂછે છે. છોકરાઓમાં રંગંધ હોવાની શક્યતા કેટલી? શૂન્ય, કારણ કે છોકરાઓ તો જુઓ બધે બધા સામાન્ય સ્થિતિમાં જોવા મળે, જુઓ સામાન્ય સામાન્ય. પછી પુત્રીમાં પૂછ્યું હોય તો રંગંધ હોવાની સંભાવના તો બી શૂન્ય આવે, કેમ? પુત્રી તો વાહક છે, ચેક કરો એક્સી એક્સ છે, બરાબર? પુત્રી પણ વાહક છે, રંગંધ નથી, બરાબર? જવાબ શું આવશે? શૂન્ય, એટલે કે સી, બરાબર? 16મો MCQ, જ્યારે બંને જનીનો સાથે મળીને તેમની અસરો અભિવ્યક્ત કરે, આ અગત્યનો MCQ ધ્યાન રાખજો, બંને જનીનો સાથે મળી અને તેની વ્યક્તિ અભિવ્યક્તિ પ્રદર્શિત કરે તો એને કહેવાય સહપ્રભાવી જનીનો. પ્રભાવી ના લખતા હોય, સહપ્રભાવી કહેવાય, પ્રભાવી ના લખતા, સાથે મળીને કીધું છે એટલા માટે, શબ્દ ધ્યાનથી સમજજો, પકડજો શબ્દોને. 17મો MCQ, દ્વિસંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજિત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય, તો શું સૂચવે છે?
પિતૃ પ્રકારની સંતતિ આપણને વધારે મળે તો એ શું સૂચવે છે એમ આપણને પૂછ્યું છે, તો આપણે ચેક કરી લઈએ. ઓપ્શન એ, અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો છૂટા પાડવામાં અસફળ છે. ના. ઓપ્શન બી, બે જનીનો સંલગ્ન છે અને એક જ રંગસૂત્ર ઉપર આવેલ છે. ના. સી, બંને લક્ષણો એક કરતાં વધારે જનીન દ્વારા નિયંત્રિત હોય છે. બોલો શું આવશે જવાબમાં? હું તો દે કરું છું. જવાબ આવશે બી બકા, બે જનીનો સંલગ્ન છે અને એક જ રંગસૂત્ર ઉપર હોય. હા, ધ્યાન રાખજો, આ ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી છે. બી જ આવે જવાબ, બે જનીનો સંલગ્ન છે, બે જોડાયેલા હોય અને એક જ રંગસૂત્ર ઉપર આવેલ હોય, ત્યારે જ પિતૃપ્રકારની સંતતિ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય. બરાબર, બી જવાબ આવે. ધ્યાનમાં રાખજો, 18મો એમસીક્યુ. મસ્ત એમસીક્યુ છો, આઈએમપી કહું છું આને હું. કોઈ સજીવના ડીએનએનું પૃથ્થકરણ કરતાં કુલ 5336 ન્યુક્લિયોટાઇડ જોવા મળ્યા, અને જેમાં એડેનિન 29%, ગ્વાનિન 17%, સાયટોસિન 32% અને થાઇમિન 17% હતું. તો ચાર્કફના નિયમને લક્ષમાં રાખી, એટલે કે ધ્યાનમાં રાખી, એવું ધારી શકાય કે શું ધારી શકીએ? બોલો શું જવાબ આવશે? તો તે એક શૃંખલામાં ડીએનએ છે એવું ધારી શકીએ આપણે, શૃંખલા એક જ જોવા મળે. બરાબર, ચાલો 19મો એમસીક્યુ. આરએનએમાં જો 999 બેઝ હોય અને તે 333 એમિનો એસિડના આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે, ટોટલ કેટલા આપે છે? તો પહેલાં એક સંકેત માટે આપણે શોધી લઈએ, પછી બીજી વાત કરીએ. એક સંકેત માટે ટોટલ 999 બેઝ છે, ભાગ્યા હું કરું 333 એમિનો એસિડ જે આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે તે, એટલે ટોટલ મળે મને કેટલા? તો કે એક સંકેત માટે મને મળશે 3 એમિનો એસિડ કે જે આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેત બનાવે છે. બરાબર, એક સંકેત માટે 3 બન્યા, 3 એમિનો એસિડ મને મળ્યા. ધ્યાનથી સમજો, હવે એક સંકેત માટે 3 મળ્યા તો અહીંયા 901 સ્થાને બેઝ નીકળી જાય, એટલે 900 તો એમના એમ રહેશે, 900 એમના એમ રહેશે. તો ટોટલ હતા કેટલા? ટોટલ 999 હતા, એમાંથી 900 એમના એમ રહેશે, વધ્યા માત્ર 99. શું વધ્યા? 99 એમિનો એસિડ, 999 એમિનો એસિડ. તો એક સંકેત માટે 3 એમિનો એસિડ હતા, તો 99 માટે કેટલા એ શોધવાનું છે. 99/3 એટલે જવાબ આવે આપણો 33. ક્લિયર? તો ઓપ્શનમાં કે 33 છે, હા ઓપ્શન નંબર સીમાં છે. જુઓ ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર, એટલે 33 સંકેતોમાં પરિવર્તન થશે પાછળના. બરાબર, 20મો એમસીક્યુ. સ્પોરોઝોઇટ એ મનુષ્યના રોગ સંક્રમણ માટે જવાબદાર છે, તેની રચના ક્યાં થાય? અરે મનુષ્યની લાળગ્રંથિમાં, ત્યાં આગળ સર્જન, પછી જો એ મચ્છર મનુષ્યને કરડે છે અને સ્પોરોઝોઇટ મચ્છર સ્પોરોઝોઇટ જે છે મનુષ્યમાં દાખલ થાય છે, એટલે સ્પોરોઝોઇટ જવાબ આવશે, સોરી મનુષ્ય મચ્છરની લાળગ્રંથિ જવાબ આવશે. બરાબર, સ્પોરોઝોઇટ નહીં. ચલો 21મો, નીચેનામાંથી કઈ લસિકા પેશી નથી? બરોળ, કાંકડા, આંત્રપૃચ્છ અને થાઇમસ. આંત્રપૃચ્છ જે છે એ લસિકા પેશી નથી, આ બાકીની ત્રણેય છે. 22મો એમસીક્યુ, ન્યુમોકોક્સનો સેવનકાળનો સમયગાળો કેટલો? તો 1-3 દિવસ. સ્ટેટિન્સનું મહત્ત્વ શું? તો કે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવું. 24મો એમસીક્યુ, સેકેરોમાઇસિસ સેરેવિસી શું છે? તો એક પ્રકારની યીસ્ટ છે. અહીંયા ધ્યાન રાખજો, લીલ ના લખી નાખતા હોં, લીલ ના આવે, એક પ્રકારની યીસ્ટ છે આ. 25મો, વૂપિંગ કફ એટલે શું થાય? તો કે ઉંટાટિયું થાય, ઉંટાટિયું. વૂપિંગ કફ એટલે ઉંટાટિયું થાય, યાદ રાખજો, ઇંગ્લિશ નામ છે, આવો પૂછાય. હા 26, ભમ ભમ દઉં છું હા ભાઈ, હા થોડું ધ્યાન રાખજો. પ્રથમ આરડીએનએનું નિર્માણ સાલ્મોનેલા ટાઇફોરિયમના ખાલી જગ્યામાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના ટુકડાને જોડીને કરવામાં આવ્યું. તો કે સાલ્મોનેલા ટાઇફોરિયમના પ્લાઝમિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના ટુકડાને જોડીને કરવામાં આવ્યું હતું. 27મો એમસીક્યુ, જનીન ઇજનેરી વિદ્યામાં જૈવિક અણુમાં ફેરફાર કરી અને સજીવના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર પ્રેરવામાં આવે, કયામાં? તો કે ન્યુક્લિક એસિડમાં. બરાબર, થોડુંક ધ્યાનમાં રાખજો. 28મો, લગભગ બધી જ પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? તો કે પ્રોટીનનું ઉત્પાદન કરવાનું અંતિમ ઉદ્દેશ્ય. બરાબર, ચલો નેક્સ્ટ મસ્ત પ્રશ્ન આકૃતિવાળો. 29મો, થોડુંક ઝૂમ કરું એટલે તમને થોડુંક વ્યવસ્થિત દેખાય. શું પૂછ્યું છે? આકૃતિમાં ABCDનું નામ જણાવો. આ એ, આ બી, અહીંયા સી છે અને અહીંયા ડી છે. તો એમાં આવશે આરોપી, બીમાં આવશે ઓરી, અહીંયા આગળ આવશે આરોપી, અહીંયા આગળ આવશે ઓરી, પછી સીમાં આવશે PVU1 અને અહીંયા દિલ્હીમાં આવશે SAL1. ચેક કરો ક્યાં આગળ આપ્યું, ઓપ્શન એ ચેક કરો. જો ઓપ્શન એમાં જ આપી છું, આરોપી, ઓરી, PVU1 અને SAL1. બરાબર, એટલે એ જવાબ આવશે આપણો. ચલો 30મો એમસીક્યુ, બાયોટેકનોલોજીનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે? બધામાં. આ બધા પ્રસ્તાવનામાં આપ્યા, જુઓ તમે ચેક કરી શકો, આ બધાનો ઉપયોગ થાય આપેલ તમામ આવે.
બરાબર, થોડુંક ઝડપથી જઈ રહ્યો છું. 31મું, વિટામિન એનું વધુ પ્રમાણ નીચેનામાંથી શેમાં હોય? તો કે ગોલ્ડન રે, સોનેરી ચોખામાં, લાલ, ગુલાબી, આપેલ તમામ ના. 32, કયું સૂત્રકૃમિ તમાકુના છોડના મૂળ ઉપર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ઘટાડે છે? તો મેલાઇડે ગાઇન ઇન્કોગ્નિશિયા, એ આવશે જવાબ આપણો. બરાબર. 33મું, શેનો ઉપયોગ એમ્ફીસેમાની સારવારમાં થાય? તો આલ્ફા વન એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ એમ્ફીસેમાની સારવારમાં થાય છે. 34મું, વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોય છે, સાચું છે, જે શેના ઉપર આધારિત છે? તો કે આબોહવા, અપક્ષયન પ્રક્રિયા, અવસાધન, આપેલ તમામ આવે. બરાબર, આપેલ તમામ આવશે. 35, ખાલી જગ્યા ગુમાવી કે મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે? ઉષ્મા ગુમાવવી કે મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે, આ થોડુંક ધ્યાનમાં રાખજો. ચલો, 36, પવિત્ર ઉપવનો અને સ્થાનના સંદર્ભમાં ખોટી જોડ પસંદ કરો. ખોટી જોડ કીધી, તો ખાંસી અને જયંતિકા ટેકરીઓ મેઘાલય, સાચું છે. અરવલ્લીને ટેકરીઓ રાજસ્થાન, સાચું છે. બસ્તર કર્ણાટક, ના, મધ્યપ્રદેશ આવે. બસ્તરમાં મધ્યપ્રદેશ આવે. બસ્તર અને ચંદા બંનેમાં મધ્યપ્રદેશ આવે છે. બરાબર, એટલે સી આપણી ખોટી જોડ થાય, એટલે જવાબ આવે આમાં સી. થોડુંક ધ્યાનમાં રાખજો. 37મું એમસીક્યુ, એમેઝોન વર્ષાવનમાં આપેલામાંથી કયા વર્ગમાં અધિકતમ જાતિઓની સંખ્યા છે? અધિકતમ એટલે સૌથી વધારે, એમ ચેક કરો. પક્ષીઓમાં કેટલી છે? તો 1300. સરીસૃપમાં કેટલી? 378. અને આ બંનેમાં 427 સમથિંગ હોય છે. બરાબર, એટલે જવાબ શું આવે પક્ષીઓ? એ. 38મું, મોનાર્ક પતંગિયું તેના શરીરમાં વિશેષ રસાયણ હોવાને કારણે તે પોતાના પરપક્ષી માટે કેવું? તો અરુચિકર આવે, ડિસ્ટાસ્ટેસફુલ આવે, સ્વાદમાં ખરાબ આવે, ઓલ આવે, ઓલ. આ યાદ રાખજો. હા, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ અરુચિકર લખી નાખ્યું, માત્ર એ લખ્યું, એ ના આવે. એનો મિનિંગ, અરુચિકરનો મિનિંગ શું થાય? કે સ્વાદમાં ખરાબ. અને એનું ઇંગ્લિશ નામ શું થાય? તો કે ડિસ્ટાસ્ટેસફુલ. બરાબર, એટલે થોડુંક ટ્વિસ્ટેડ છે, મને ખબર છે, થોડુંક ધ્યાનમાં રાખજો. 39, માનવ યકૃત કૃમિ તેના જીવનચક્રને પૂરું કરવા શેના ઉપર આધાર રાખે? તો કે ગોકળ, ગાય, માછલી, મચ્છર, કે એન બી, બે, એ અને બી બંને જવાબ આવે, એટલે કે દિલ્હી. ગોકળ, ગાય અને માછલી ઉપર આધારિત હોય. લાસ્ટ વન એમસીક્યુ, ગુજકેટ મોક ટેસ્ટ સિરીઝ 2021નો છઠ્ઠા પેપરનો છેલ્લા પેપરનો છેલ્લો એમસીક્યુ, ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડે મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે ખાલી જગ્યાનો સહારો લે? લિંગી કપટનો સહારો લે છે, એટલે જવાબ આવે માત્ર એ. બરાબર, તો આ થોડુંક ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ આપણે ગુજકેટ મોક ટેસ્ટ સિરીઝ 2021ના 6 પેપર સંપૂર્ણ રીતે પૂરા કરીએ છીએ. પ્લસ આવતીકાલે તમારી માટે એક સરપ્રાઈઝ છે. ઘણા બધા વિદ્યાર્થીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમુકને આઈ થિંક સો ખબર છે કે આવતીકાલે એક પેપર સેટ બહાર પાડું છું, ગુજકેટ મોક ટેસ્ટ સિરીઝ 2021, જેમાં ટોટલ 7 પેપર સમથિંગ હશે, જેની ઇન્ફોર્મેશન કાલે આપીશ. આજે થોડુંક કહી દીધું છે, કંઈ વાંધો નહીં. બરાબર, તો આવતીકાલે તમારા માટે એક ખુશીના સમાચાર જ છે. બરાબર, પેપર સોલ્વ કરજો, બહુ મજા આવશે. બીજું બેટા, કે આજે આપણા 6 પેપર તો પૂરા થયા, આ 6 પેપરમાં તમને શું મજા આવી, તમને શું મજા ના આવી, તમને પેપરો કેવા લાગ્યા, એમાં એમસીક્યુ કેવા લાગ્યા, એનસીઆરટી બેઝ હતા જ બધા જ, બધા એમસીક્યુ એનસીઆરટી બેઝ છે, કેવા લાગ્યા, ટૂંકમાં તમારો કંઈક પ્રતિભાવ જે બી હોય એ મને નીચે કોમેન્ટમાં જણાવજો, જેથી મને થોડોક વધારે ખ્યાલ આવી શકે અને કાલના સરપ્રાઈઝમાં હું થોડુંક કંઈક વધારે જે બી ખૂટતું કરતું હશે એવું થોડુંક એડ કરી શકું. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિચાર સાથે, એક નવી ઉમેદ સાથે, એક નવા જોશ સાથે અને એક નવા એમસીક્યુ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.